નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ પુરાણી શ્રી દર્શન વિદ્યાલય તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એનું આપણે રિવિઝન અભ્યાસ ચાલુ છે. રિવિઝનની અંદર આપણે લાસ્ટ છે એ સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 1 ના 3 દાખલાઓ જોયા હતા. એની અંદર આપણે છે એ આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી અને ગુણાકાર રૂપે
ફાઈટ છે બરોબર છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ક્રમને અવગણીને અવયવના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે બરોબર છે આ છે મૂળભૂત પ્રમેય આપણે કહે છે બરોબર છે ચલો તો મૂળભૂત પ્રમેય હવે તમને આપણે સમજાવી દેવું જોઈએ કે વિભાજ્ય સંખ્યા છે એના અવયવ તમે પણ અવિભાજ્ય અવયવ પણ એના ક્રમને ધ્યાનમાં લેવાના નથી ક્રમને ધ્યાનમાં લઈએ નહીં તો એ ક્રમને ધ્યાનમાં લીધા વગર અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે લખી શકીએ છીએ ઉદાહરણ સ્વરૂપે તમને અહીંયા આપણે મેં સમજાવ્યું પણ ચલો આની અંદર તમને છે મેઇન વસ્તુ છે કે વિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે છે તો એવી સંખ્યા કે જેના અવયવો પાડતા અવયવો છે તમને બે કરતા વધારે અવયવો મળે બે કરતા જ્યારે તમને વધારે અવયવો મળે છે ત્યારે તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે બરોબર તમને ઉદાહરણ લઈને તમે સમજાવીશું આપણે અહીંયા બરોબર છે એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જાય કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય પણ હા મિત્રો ખાસ કરીને એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા છે એ અને એકી સંખ્યા અને બેકી સંખ્યા છે એ બંને વસ્તુ અલગ અલગ છે બંનેને અલગ રાખજો કોઈ દિવસ મિક્સ ન કરતા બરોબર છે હજી પણ વારંવાર કહું છું કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા અને એકી સંખ્યા અને બેકી સંખ્યા એ બંનેને છૂટી છૂટી રાખજો બંને વસ્તુ અલગ છે એને મિશ્ર તો મિક્સ ન કરતા બરોબર અત્યારે વિભાજ્ય સંખ્યા વિશે સમજીએ છીએ તો એવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે કે જેના અવયવો આપણને બે કરતા વધારે મળે છે બરોબર જે સંખ્યાના અવયવો બે કરતા વધારે મળે એવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે કે જેના અવયવો વાર્તા આપણને અવયવો માત્ર બે જ અવયવો મળે છે અને એ બે અવયવો કયા છે એ બે અવયવો કયા છે એક સંખ્યા પોતે આ રીતે પોતાની બાજુ ઈશારો કરવાનો એટલે યાદ રહે કે સંખ્યા પોતે એક અવયવ એમ બરોબર તો આવી માત્ર બે અવયવ તમને મળતા હોય તો આવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ બરોબર છે યાદ રહેજો જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે બે કરતા વધારે જ્યારે અવયવ મળતા હોય ત્યારે આપણે એને અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ અને અવિભાજ્ય સંખ્યા એટલે કે માત્ર બે અવયવ મળતા હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહીએ ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ બરોબર છે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાના માત્ર બે અવયવ એટલે કે એક સંખ્યા પોતે એક સંખ્યા પોતે એક સંખ્યા પોતે અને એક અવયવ એક અવયવ એક મળે તેવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા તો કે જે સંખ્યાના માત્ર બે અવયવ મળે બે અવયવ એટલે કે એક સંખ્યા પોતે અને એક અવયવ એક મળે તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે આપણે જોઈએ તો હું અહીંયા તમને 13 આપું છું તો 13 છે અવિભાજ્ય છે કે વિભાજ્ય છે એ કેમ ખબર પડે તો 13 ના આપણે અવયવો પાડીએ તો હું 13 એકા 13 એક જ પાડી શકું છું બરોબર છે એની સિવાય આપણે બીજા કોઈ અવયવો મળતા નથી માટે 13 ને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ બરોબર છે 13 ના હું અવયવો પાડું છું તો એક સંખ્યા પોતે મળે છે અને એક અવયવ મને એક મળે છે એટલે 13 એકા 13 એટલે એક સંખ્યા પોતે એટલે કે 13 અને બીજો અવયવ છે એ એક એટલે કે એ બે અવયવો મળે છે એની સિવાયના બીજા કોઈ અવયવો મને મળતા નથી માટે તેને છે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે ચલો અવિભાજ્ય સંખ્યાની એક વ્યાખ્યા લઈ લઈએ તો જે સંખ્યાના વિભાજ્ય સંખ્યા તરીકે આપણે જોઈએ વિભાજ્ય સંખ્યાના કોને કહેવાય તો કે જે સંખ્યાના જે સંખ્યાના બે કરતા વધારે અવયવો મળે
તેવી સંખ્યાને તેવી સંખ્યાને તેવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ, ચલો અહીંયા 12 લઈશું, તો 2 કરતા વધારે અવયવો મળવા જોઈએ, તો 2 અવયવો 12 ગુણ્યા 1 છે તે આપણી પાસે બરોબર છે, એટલે 2 અવયવો થઈ ગયા. પણ આની સિવાયના મને વધારે અવયવ, જો આ 2 અવયવો મળતા હોય, 2 કરતા વધારે અવયવો ન મળતા અને આ 2 જ અવયવ મળતા, તો આપણે પહેલા જ કહી દીધું કે એ અવિભાજ્ય સંખ્યા છે. પણ આપણને 2 અવયવો તો બધી કોઈ પણ સંખ્યા લઈ લો, 2 અવયવો તો મળતા જશે બરોબર છે. બે અવયવો સિવાયના તમને કોઈ અવયવ મળે તો એ વિભાજ્ય સંખ્યા થાય, બાકી અવિભાજ્ય. તો અહીંયા તમે જોશો કે હું અહીંયા 4 ગુણ્યા 3 પણ લખી શકું છું, એટલે કે 4 કરીને 12. તો બરોબર છે, આ સંખ્યા છે એ તમને બીજા બે નવા અવયવો મળ્યા, 3 અને 4. જો અહીંયા તમને ખબર પડી જશે કે અહીંયા જે સંખ્યાઓ આપણને મળી હતી કે 12 અને 1 સિવાયના બીજા પણ આપણને અવયવ મળ્યા, બે અવયવો સિવાયના મને બીજા બે અવયવો મળ્યા, તો આ જે સંખ્યા બની એ સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવું. મતલબ કે આ 12 તમારા જે છે એ કેવી સંખ્યા કહેવામાં આવે છે, વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે બરોબર છે. એટલે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા અને બીજું કે એકી સંખ્યા અને બેકી સંખ્યા બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે, એટલે ખાસ ધ્યાન રાખજો બંને મિક્સ કરતા નહીં. હજી એકવાર ખાલી કહી દો કે એકી સંખ્યા અને બેકી સંખ્યા કોને જવાબ દે, અત્યારે અહીંયા સમજાવતો નથી. એકી સંખ્યા એવી સંખ્યા છે કે જે સંખ્યાને બે વડે આપણે નિશેષ ન આપી શકીએ, એટલે કે ભાગતા શેષ 0 ન વધે તો એવી સંખ્યાને આપણે શું કહીએ છીએ, એકી સંખ્યા કહીએ છીએ. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકીએ એવી સંખ્યાને આપણે એકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ. ખાસ ધ્યાન રાખો વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યા અને એકી સંખ્યાને બેકી સંખ્યાની અંદર બંધન વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય આપણને આ રીતે છે, એ જે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવિભાજ્ય અવયવના ક્રમને અવગણીને અવયવના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે એવું સમજાય બરોબર છે. આ ટોપિક તો આપણે વચ્ચે અહીંયા વિભાજ્ય સંખ્યા આવી અને કોને વિભાજ્ય ન અવિભાજ્ય કહેવાય એ લેવા માટે જોયું. ચલો તો પછી છે એ એના ગુણાકાર સ્વરૂપે લઈ શકાય, તો પછી છે આપણે અહીંયા છે એ મેઈન વસ્તુ આપણને અવયવો પણ આવડવું જોઈએ. બીજો ટોપિક છે, બીજો શબ્દ છે આ આવે છે અવિભાજ્ય અવયવ, તો અવિભાજ્ય અવયવો પણ આવડતું હોવું જોઈએ. તો અવિભાજ્ય અવયવ પાડવા માટે તમારે છે અહીંયા ખાસ આપણે નાના ધોરણની અંદર ભણી ગયા છીએ, અવયવ પાડવા શીખી ગયા છીએ બરોબર છે. તો અવયવ એ રીતે પાડવાના છે બરોબર છે. પણ અહીંયા છે જેમ જેમ આપણે મોટા થતા જઈએ, જેમ જેમ નવા ધોરણમાં જઈએ, એમ ખાલી જે કઈ પણ વસ્તુ છે એનું ખાલી સ્વરૂપ બદલાય છે બરોબર છે. તો અહીંયા અવિભાજ્ય અવયવના આપણે પહેલા તો મૂળભૂત પ્રમેય વિશે સમજીએ, તો મૂળભૂત પ્રમેય પણ શું છે, અવિભાજ્ય અવયવના ક્રમને અવગણી ગુણાકાર સ્વરૂપે એને લખી શકાય છે. તો એનું એક ઉદાહરણ લઈ અને પછી આપણે અવયવ પાડતા પાડીએ અને એને શીખીએ. તો કે આપણે માનો કે એક ઉદાહરણ હું લઉં કોઈ પણ કે 32 લઈ લઈએ ચલો બરોબર છે. 32 આપણે લીધું તો 32 ને મારે અવયવો પાડવા છે, એટલે એના ક્રમને અવગણીને આપણે ધ્યાનમાં રાખવાનું છે, એને ગુણાકાર સ્વરૂપે તમે દર્શાવી શકો છો. 32 ને આપણે ખબર છે કે 16 ગુણ્યા હું 2 લખું તો 32 થાય, હજી આના અવયવો પડે છે કે 8 2 ને 16 અને ગુણ્યા 2 કરવાનું બરોબર, 8 2 16 16 2 ને 32, હજી તમે આના અવયવો પાડો તો 4 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 2 8 8 2 16 16 2 ને 32, હજી 4 ના અવયવો પડે છે, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 2 4 4 2 8 2 16 16 ને 32 બરોબર છે આ રીતે તમે છે અહીંયા તો તમારા બધા બે 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 લાવે છે બરોબર છે એટલે તમે ક્રમ પણ કોઈ ધ્યાનમાં લેશો કે ન લેશો કોઈ ખબર પડશે નહીં પણ ક્યારેક તમને અવયવ પાડતા આવી રીતના મળે ક્રમ ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 4 આવા તમને કોઈ પણ અવયવ મળે તો એ અવયવો છે એને તમે છે ક્રમ ચેન્જ કરી શકો. ક્રમ ચેન્જ કરવાથી કોઈ ફેર પડતો નથી, તમે ચારને છે લેતા છે એને બદલે તમે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 લખો નાની સંખ્યા હશે તો આપણને આ રીતે તમે
અવિભાજ્ય અવયવો પાડી શકો પણ કોઈ મોટી સંખ્યા તમને આપેલી હોય તો અવયવો પાડવા ફરજિયાત છે એટલે ડાયરેક્ટ તમે આ સ્વરૂપમાં લખી શકશો નહીં તો અત્યારે આપણે છે 32760 ના અવયવો જોઈએ તો 16 380 આપેલા છે તો 16 ના અડધા તમારા અહીંયા 8 થશે
એટલે તમારે ખબર પડે 380 ના અડધા કરો એટલે 300 ના અડધા 150 અને 80 ના અડધા 80 ના અડધા 40 અને 150 વત્તા 40 એટલે 190 થાય એટલે 8190 થશે બરોબર છે ચલો હવે અહીંયા પાછા 0 0 કેમ મને ખબર પડી કે આમાં બે ભાગ થાય એકમ નું 0 છે ચાલો હજી અહીંયા બે ભાગ થાય કેમ કેમ કે અહીંયા પાછા હજી 0 છે બરોબર 0 છે મતલબ કે હજી બે ભાગ બે વડે ભાગ થાય તો બે ભાગ ચલાવો તો અહીંયા 4 190 ના અડધા કરવાના થાય 190 ને અડધા કરો તો 100 ના અડધા 50 અને 90 ના અડધા 45 એટલે 50 વત્તા 45 એટલે કેટલા થાય 95 બરોબર છે 95 થાય 50 વત્તા 45 95 થાય પણ અહીંયા 8000 આપેલા છે અને અહીંયા 4000 આપેલા છે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે 8190 ના અડધા તમે કરો છો તો આના 4 થઈ જાય છે બરોબર છે 190 ના અડધા એટલે 3 સંખ્યા અહીંયા આપેલી છે 3 સંખ્યાના અડધા તમે કરો છો તો ખાસ અહીંયા 3 સંખ્યા જ લખવાની અહીંયા તમારા અડધા તમારા 95 આવે છે બરોબર છે 95 આવે છે તો એને 3 સંખ્યા આંકડા 3 બનાવવાના અહીંયા 3 આંકડાના અડધા તમે કર્યા છે ભાઈ વચ્ચે 0 ખાસ મૂકવાનો કેમ કે 3 આંકડા અહીં લખવા પડશે બરોબર છે 40 95 એટલે મેં અહીંયા વચ્ચે જગ્યા રાખી બરોબર 40 95 અડધા થશે હવે જો અહીંયા બે વડે ભાગ કરતો નથી બે વડે ભાગતો નથી કેમ ખબર પડી કેમ કે એનો એકમનો અંક છે એ 5 છે અને 5 આપેલા હોય તો પછી છે એ પેલી ચાવીની અંદર આવે ને પેલી ચાવીની અંદર ન આવે પછી બે વડે ભાગ ચાલે નહીં ચલો આગળ જઈએ 3 વડે જોઈએ 3 ની ચાવી પાછી આવવી જોઈએ 3 ની ચાવી શું કહે છે 3 ની ચાવી આવડવી જોઈએ ને તો 3 ની ચાવી એવું કહે છે કે જે કંઈ પણ સંખ્યા આપેલી છે એના જે આંકડાઓ આપેલા છે એનો સરવાળો કરવાનો સંખ્યાના આંકડાનો સરવાળો કરવાનો આપણે 40 95 આપેલા છે તેનો સરવાળો કરો બધા આંકડા બરોબર છે 5 ને 4 5 ને 4 9 9 2 ને 18 18 આવ્યા બધાને તમે 3 વડે ભાગી શકો 6 તો 18 હા આપેલી સંખ્યાને તમે 18 ને તમે 3 વડે ભાગી શકો તો આપેલી જે આખી સંખ્યા છે એને તમે 3 વડે વિશેષ ભાગી શકો બરોબર છે ચલો જોવો 3 વડે ભાગાકાર કરો એનો ના આવડતું તો ભાગાકાર કરો 40 95 નો ભાગાકાર 3 વડે કરો 3 1 3 1 ઉપરથી ઉતારે 0 3 3 9 1 ઉપરથી ઉતારે 9 6 3 18 1 ઉપરથી ઉતારે 5 6 5 3 15 એટલે 0 0 બરોબર છે મતલબ કે અહીંયા 13 5 જ આપણે મળે છે એ 3 વડે ભાગ થાય ચલો 13 5 નો પાછો છે જે તમારે ભાગ ચલાવવાનો થાય કોના વડે ભાગ થાય છે ગણો બરોબર છે 5 ને 1 6 6 2 12 12 ને 3 15 13 65 તમને આપેલા હતા 5 ને 1 6 6 2 12 12 ને 3 15 અને 15 ને તમે 3 વડે ભાગી શકો આ ભાગી શકાય તો આપેલી સંખ્યા છે 3 વડે વિશેષ ભાગી શકાય તો ચલો ભાગાકાર કરીએ 13 65 3 4 12 0 1 ઉપરથી ઉતારે 6 4 3 ને 12 5 3 ને 15 1 ઉપરથી ઉતારે 5 5 3 ને 15 455 ભાગ કરે છે 455 ગુણ્યા 3 કરો એટલે મળી જશે ચાલ હવે 455 ને આપણે અહીંયા ઉપર લઈ લઈએ નીચે રકમમાં નીચે પડે છે નીચે એટલે 455 ઉપર લઈ લઈએ 455 ના હવે તમે 3 વડે ભાગ કરાવી શકો છો જો તો 5 2 10 10 ને 4 14 14 ને 3 વડે ભાગી શકાય નહીં માટે 3 વડે ભાગ ચાલશે નહીં તો આગળ જો 5 વડે 5 ની જગ્યાએ પાછી આવડી ગઈ જે સંખ્યાનો એકમનો 5 અથવા 0 હોય એવી સંખ્યાને 5 વડે વિશેષ ભાગી શકાય તો પાછી 5 ની જગ્યાએ આપણે આવડતી હોય તો 5 એકમનો અંક છે તો પછી એ 5 વડે ભાગી શકાય તો અહીંયા 455 ભાગ્યા 5 કરો 9 5 ને 45 0 0 ઉપરથી ઉતારે 5 એટલે કે 5 91 91 └└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 └

““││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 └└└└││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 └││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 �││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 
gunia 3, gunia 3, gunia 5, gunia 7, gunia 10. Acum la casă nu va trebui să-i putem, nu-i 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 putem, n
કે બરોબર છે કે જે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે એના અવયવોના ક્રમને અવગણીને એને આપણે છે એ ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ તો એ અવયવો પાડી એને આપણે ગુણાકાર સ્વરૂપે લખી દઈએ હવે આ અવયવોને આપણે હજી એક આગળ સ્ટેપ કરવું હોય તો અહીંયા 2 2 2 કેટલી વાર છે તો 2 ની 3 વાર ગુણ્યા 3 3 2 વાર છે તો 3 ની 2 વાર અને ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 આ રીતે પણ લખી શકીએ છીએ બરોબર છે અંકગણિત મૂળભૂત પ્રમેય તમને આ રીતે આપેલું હોય બરોબર છે આ રીતે કોઈ પણ સંખ્યાનો અવયવ પાડવો હોય તો એ અવયવને આપણે ગુણાકાર સ્વરૂપે આ રીતે લખી શકીએ અને ગુણાકાર સ્વરૂપે આ રીતે લખી શકીએ પછી છે આ રીતે આપણે અવયવો પાડી અને લસાઅ અને ગુસાઅ ગણવાના થાય બરોબર છે તો એ આગલા લેક્ચરની અંદર આપણે જોશું બરોબર છે કે લસાઅ અને ગુસાઅ માંની પ્રતિ કઈ રીતે ગણવા અને આ 32360 ને આપણે છે અત્યારે નવા સ્વરૂપની અંદર ધોરણ 5 ની અંદર થી એવી રીતે અવયવ પાડવા શીખ્યા છે અને 32360 ના અવયવ વૃક્ષ હોય આપણે અવયવ પાડવાના થાય આપણે આગલા લેક્ચરની અંદર જોશું કે અવયવ વૃક્ષ કરી જે બનાવો બરોબર છે એ બધું વસ્તુ આગલા લેક્ચરની અંદર આપણે જોશું